ચોથી કક્ષાએ જ્યારે માણસ પહોંચી જાય ત્યારે હરિએ હળી કાઢીને આવવું પડે સાહેબ. આ જગતમાં આપણે એમ કહીએ છીએ ને કે ક્યારેય કોઈની પાચમની છઠ થાય નહીં, એવી કહેવત છે ને આપણે આ બાજુ. તમે સમજો આ બાજુ એવું કહે એટલે કે પાચમની છઠ ન થાય એટલે શું? તો કે જ્યારે લખાયેલું હોય ને એ મૃત્યુ ત્યારે જ આવે, એને કોઈ રોકી ન શકે, કોઈ પાછું કાઢી ન શકે. એટલે એવી કહેવત પડી કે ક્યારેય પાચમની છઠ ન થાય. પાચમે હોય તો પાચમ એ જ મરવું પડે, રોકાવાય નહીં, એને કહેવાય નહીં, એને રોકાય નહીં. પરંતુ આપણા દેશના સંતોને જે ભક્તો થયા છે એને પાચમની છઠ કરી છે સાહેબ. કેટલા દાખલા આપું એવા, એક તો જાણે મુંબઈમાં મહારાષ્ટ્રમાં ચાંગદેવ નામના એક સંત થઈ ગયા. 100 વર્ષનું આયુષ્ય પૂરું થઈ ગયું એટલે યમના દૂતો એને લેવા આવ્યા અને એમ કીધું કે તમારું 100 વર્ષનું આયુષ્ય હતું, હવે હાલો. એટલે ચાંગદેવે એમ કીધું કે ઘડીક રોકાઈ જાઓ, મારે અત્યારે નથી આવવું, રોકાઈ જાઓ, અત્યારે નહીં આવવું. એમ કરી અને બીજા 100 વર્ષ પૂરા કરી લીધા. બીજા 100 વર્ષે પાછું મૃત્યુ આવ્યું, અત્યારે નહીં આવું, હજી મારે 100 વર્ષ જીવવું, પાછા જાઓ. અને કાળના દૂતોને પાછું જવું પડ્યું. આમ કરતા કરતા 14 વખત કાળના દૂતો આવ્યા અને 14 વખત એને પાછા કાઢ્યા અને ચાંગદેવ સંત જે હતા એ 1400 વર્ષ જીવી ગયા. આ મૃત્યુને ધક્કો મારી ગયો. બીજો દાખલો, પિતામહ ભીષ્મ, ઈચ્છું ત્યારે જ મરું, મારી ઈચ્છા ન હોય તો નહીં મરું. અને એથી વધારે એ મહાપુરુષ તો ત્યાં સુધી બોલ્યો છે કે જ્યારે કૃષ્ણ એને મુક્તિ આપવા માટે, દર્શન આપવા માટે આવે છે, અંત કાળ હોય અને બાણની શૈયા ઉપર પિતામહ ભીષ્મ સુતા હોય અને ત્યારે જ્યારે કૃષ્ણ આવે અને કૃષ્ણ આવીને એમ કે ભીષ્મ તમને દર્શન આપવા આવ્યો છું, અંત કાળે તમે મારા દર્શન કરી લો એટલે તમને મુક્તિ મળે. અને ત્યારે પિતામહ ભીષ્મ એમ બોલ્યા છે કે હે કૃષ્ણ મારી વાત સાંભળી લે. આજે કોઈ આવું બોલી નહીં શકે, જુઓ તમે. હે કૃષ્ણ મારી વાત સાંભળી લે કે મારે ને તારે સંબંધ છે, એ વાત સાચી. મારે ને તારે સંબંધ છે, નાતો છે, એ વાત સાચી. પણ જોઈ સંબંધના નાતે તમે મને મુક્તિ આપવા આવ્યા હોય તો એવી મફતની મુક્તિ મારે નથી જોતી. જાઓ, મફતની મુક્તિ નથી જોઈતી, મને મારા કર્મથી મળતી હોય તો મુક્તિ આપો, મફતની નહીં. મારું કર્મ એવું છે, ઈચ્છા મૃત્યુનું વરદાન જેને પ્રાપ્ત કરેલું કે હું જ્યારે ઈચ્છું ત્યારે મકરના સૂર્ય ન થાય ત્યાં સુધી મને મોત ન અડે. આ આ આ પાચમની છઠ નહીં તો બીજું શું? આ મૃત્યુને રોકી લીધું સાહેબ. સંત મૂળદાસ કાઠિયાવાડમાં થયા. સંત મૂળદાસ, એનું જ્યારે અવસાન થયું, દેહ પડી ગયો અને એને એને સમાધિ માટે એના શિષ્યો લઈ જતા હતા, એને આમ પાલખીમાં બેસાડે. સંતોનું જ્યારે દેહ પડી જાય, એનું અવસાન થઈ જાય ત્યારે એને પાલખીમાં બેસાડે, પાલખીમાં બેસાડી અને એને અંતિમ નગર યાત્રા કરાવે. અંતિમ નગર યાત્રા કરાવીને પછી એને સમાધિ આપે. એટલે પાલખીમાં એને બેસાડ્યા હોય અને દોરીથી એને બરાબર બાંધ્યા હોય પાલખીમાં. એમાં એક સંત મૂળદાસનું આ અવસાન થયું અને એને પાલખીમાં બેસાડી અને જ્યારે જતા હતા નગરની યાત્રામાં નીકળ્યા હતા તો સામે એક દીકરી આણું વળાવવા જાય છે. દીકરી આણું વળે છે, એના સાસરે જાય છે, એનો બાપ એને મૂકવા જાય છે અને એમાં આ સંત મૂળદાસની પાલખી અને દીકરીની પાલખી બે સામસામે એક માર્ગ ઉપર ભેગી થઈ જાય છે. અને દીકરીનો બાપ એમ બોલ્યો કે અરે રે અપશુકંઠ્યા, મારી દીકરી આણું વળવા જાય છે, મારી દીકરી સાસરે જાય છે અને અપશુકંઠ્યા. અને તે દિવસે પાલખીમાં બેઠેલા સંત મૂળદાસના મરદાના કાન પર શબ્દ અથડાઈ ગયા. દીકરીનો બાપ એમ બોલ્યો કે મારી દીકરીને અપશુકંઠ્યા, એટલે એ મરદું જે હતું એને દોરીઓથી બાંધેલું હતું એ દોરીઓ એને તોડાવી નાખી અને એ પાલખીમાંથી નીચે કૂદ્યા અને દીકરીની ડોલીનો પડદો ખોલીને એમ કીધું કે દીકરી
એ દીકરી તું મારા દેશની દીકરી છો, તું મારી ભૂમિની દીકરી છો, અને મારી દીકરી મારા દેશની મારા રાજ્યની દીકરી. આણુ વળવા સાસરે જાતી હોય અને હું એને સામો મળું, મારા અપશુકન જો તને થતા હોય તો દીકરી તું તારા પ્રિયતમને મળવા જા છો, હું એ મારા પ્રિયતમને મળવા જાઉં છું, ફેર કાંઈ નથી, તું આજે જઈ આવ, હું કાલે જઈશ. જા, તું આજે જઈ આવ બેટા, કારણ કે આજે તને અપશુકન થયા, પણ મારું અપશુકન ન થાય એટલે આજ મારા મોતને પાછો ધક્કો મારી દઉં છું. જા, અને મોતને પણ પાછો ધક્કો મારી દીધેલાના આપણા સંતોના દાખલા છે સાહેબ. દીકરીને અપશુકન ન થાવ છો થશે તો, બંનેમાં કઈ ફરક હતો નહીં સાહેબ. જુઓ તમે, દીકરીને ડોલીમાં બેસાડી છે, સંતને ડોલીમાં બેસાડ્યા છે, બેની પાલખી જઈ રહી છે, બેને ચાર ચાર માણસો ઉપાડીને જઈ રહ્યા છે, બે શૃંગાર કર્યા છે, બેના શૃંગાર છે, એનામાં એનો એક સંવાદ છે. તમે જુઓ, દીકરીને જે બેસાડીને જતા હોય એને ડોલી કહેવાય, અને જે સંતને સમાધિ આપવા માટે લઈ જવામાં આવતા હોય એને જે બેસાડીને જાય એને અર્થી કહેવાય. બેની વચ્ચેનો એક સંવાદ જુઓ તમે. એક ડોલી ચલી, એક અરથી ચલી, એક અરથી ચલી, બેની વચ્ચે વાતો થઈ. બાત દોનો કે બીચ કુછ ઇસ તરહ સે ચલી, ઇસ તરહ સે ચલી, એક ડોલી ચલી, એક અરથી ચલી, એક અરથી ચલી, બાત દોનો કે બીચ કુછ ઇસ તરહ સે ચલી, ઇસ તરહ સે ચલી. સંતની પાલખીમાં કેવો અવાજ આવ્યો, શું અવાજ આવ્યો? ચાર તુજકો લગે, ચાર મુજકો લગે, ફૂલ તુજકો સજે, ફૂલ મુજકો સજે, ચાર તુજકો લગે, ચાર મુજકો લગે, ફૂલ તુજકો સજે, ફૂલ મુજકો સજે. ફર્ક ઇતના હી હૈ મુજસે, સુન લે સખી, મુજસે સુન લે સખી, તું વિદા હો ચલી, મેં અલવિદા હો ચલી, અલવિદા હો ચલી, એક ડોલી ચલી, એક અરથી ચલી, એક અરથી ચલી, બાત દોનો કે બીચ કુછ ઇસ તરહ સે ચલી, ઇસ તરહ સે ચલી. ચાર મુજકો લગે, ચાર મુજકો લગે, ચાર તને ઉપાડીને જાય, ચાર મને ઉપાડીને જાય, તને ફૂલ ચડાવ્યા છે, મને ફૂલ ચડાવ્યા છે. ફરક કેટલો છે? તું વિદાય થઈ રહી છે, હું અલવિદા થઈ રહ્યો છું. એક સાજને તેરા ખુશ હો જાયેગા, એક સાજન મેરા મુજસે રો જાયેગા, એક સાજન તેરા ખુશ હો જાયેગા, એક સાજન મેરા મુજસે રો જાયેગા. ફર્ક ઇતના હી હૈ મુજસે, સુન લે સખી, મુજસે સુન લે સખી, તું પિયા કો ચલી, મેં પ્રભુ કો ચલી, મેં પ્રભુ કો ચલી, એક ડોલી ચલી, એક અરથી ચલી, એક અરથી ચલી, બાત દોનો કે
बीच कुछ इस तरह से चली, इस तरह से चली। एक साजन तने मिली जाशे, तारो प्रियतम तने मिली जाशे, अने मारा जे पाछळ छे बधाय रोवा मळशे, अने ई खुश थई जाशे, तने मळी અને એ બધા ખુશ થશે ને મારા ગયાથી દુઃખથી રડવા લાગશે। ફરક આપડા બેમાં કાઈ નથી, તું પિયાને મળવા જા છો ને હું પ્રભુને મળવા જાઉં। માંગ તેરી ભરી માંગ મેરી ભરી ચૂડી તેરી હરી ચૂડી મેરી હરી માંગ चूड़ी तेरी हरी चूड़ी मेरी हरी। फर्क इतना ही है मुझसे सुन ले सखी, मुझसे सुन ले सखी, तू जहां को चली मैं इस जहां से चली, इस जहां से चली। एक डोली चली एक अर्थी चली, एक अर्थी चली, बात दोनों के बीच कुछ इस तरह से चली, इस तरह से चली। एक डोली चली एक अर्थी चली, अर्थी चली, बात दोनों के बीच कुछ तरह से चली, तरह से चली, तरह से चली, तरह से चली। कहवानो तात्पर्य के कोई जन्मथी ऊंच होय एवं जरूरी नहीं, कर्मथी ऊंचा होय